નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશે બરોબર. આજે આપણે ગુજરાતીની અંદર પાઠ 4 લેવાનો છે. તો આપણે પાઠ 4 નું નામ છે સસલાની પાછળ કૂતરો. અગાઉ મિત્રો આપણે પાઠ 3 શીખી ગયા છીએ વિડિયો દ્વારા. આજે આપણે ચોથો પાઠ શીખવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો દ્વારા આ પાઠની સરસ મજાનું મિત્રો ભાઈ અને સમજ મેળવીએ. હવે આપણે આગળ જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. જૂતાજીના દાક્તર, અહીં આપણને શેની વાત કરવામાં આવી છે? મોચી વિશે વાત કરવામાં આવી છે. જૂતા એટલે કે બૂટ ચપ્પલ અને દાક્તર એટલે કે ડૉક્ટર. પણ અહીં દાક્તર કોને કીધેલા છે? મોચીને કીધેલા છે. અહીં કે બૂટ ચંપલના ડૉક્ટર એટલે કે બૂટ ચંપલના એટલે મોચી. માપો જરા નાડી કે આની જરા નાડી માપો. બીમાર મારું ચપ્પલ અને આ ચપ્પલ કેવું છે? બીમાર છે. તમે એની જરા નાડી માપો. દવા કરો ને સારી અને આ ચપ્પલને તમે કંઈક સારી દવા કરો એટલે કે આ ચપ્પલને કેવું કરવાનું કહે છે? સાંધવાનું કહે છે. કેમ કે એ ચપ્પલ કેવું થઈ ગયેલું છે? બીમાર પડી ગયેલું છે. મને ડંખે વારે વારે, જ્યારે આપણું ચપ્પલ તૂટી જાય છે ત્યારે આપણને વારે વારે ડંખે છે એટલે કહે છે કે મને એ વારે વારે ડંખે છે. તેની ટેવ નઠારી એટલે કે આ ટેવ ખરાબ છે એટલે કે તેને નઠારો. થેન્ક યુ કહીશ તમને એટલે કે હું તમારો આભાર માનીશ અને તમને થેન્ક યુ કહીશ. તમે પણ આ ચપ્પલને સુધારો. આપો તમે સુધારી અને આ ચપ્પલને સુધારીને આપો. અહીં ચપ્પલને કેવું કહ્યું હતું? બીમાર પડી ગયેલું છે. એની તમે આ નાડી તપાસો અને આ ચપ્પલને સારું કરી આપો તો હું તમને થેન્ક યુ કહીશ, તમારો આભાર માનીશ. જો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું આપણે ગીતડું આપેલું છે બરોબર. તો ગીતડાની અંદર એક ચપ્પલ વિશેની વાત છે. તો ચાલો ભાઈ આપે જૂતાજીના દાક્તર. માપો જરાક નાડી. જૂતાજીના દાક્તર કોણ વિદ્યાર્થી મિત્રો? મોચી હોય. મોચી ચંપલ સાંધે ને તો એને એમ કહેવાય જૂતાજીના ડોક્ટર છે. માપો જરા નાડી એટલે કે ચંપલને શું થયું છે? બીમાર પડી છે તો એની તમે નાડી માપો. બીમાર મારું ચપ્પલ, દવા કરો ને સારી. મારું ચપ્પલ છે એ બીમાર થઈ ગયું છે તો તમે એની નાડી તપાસી અને દવા કરો સરસ મજાની. મને ડંખે વારે વારે, તેની ઠેવ નખારી. હવે નવા ચપ્પલ હોય વિદ્યાર્થી મિત્રો આપણા, તો આપણે એ પગની અંદર વ્યવસ્થિત આપણને ફિટિંગમાં ના બેસે તો આપણે પગની અંદર એ ડંખતા હોય છે બરોબર. તો આપણે એમ કે નફ પડી ગઈ અથવા તો ચપ્પલ મને ફાવતી નથી તો આપણે ચપ્પલને શું કરાવીએ? મોચી પાસે લઈ જઈએ અને થોડું આપણે કહીએ કે આમાં કાંઈક ખાતું વ્યવસ્થિત સેટિંગ કરી દે કે જેથી આપણે પગની અંદર ચપ્પલ ડંખે નહીં. તો નવા ચપ્પલ હોય તો એને ગીતની અંદર એને નઠારી કહેવામાં આવે છે. થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. હવે મોચી ભાઈને ચંપલ સાંધા દીધી હોય તો મોચી ગીતની અંદર કહે છે કે તમને હું આભાર માનીશ, તમારો થેન્ક યુ કહીશ, તમે મને સરસ મજાની સુધારી આપો. આપો તમે સુધારી અને આ ચપ્પલને સુધારીને આપો. અહીં ચપ્પલને કેવું કહ્યું હતું? બીમાર પડી ગયેલું છે. એની તમે આ નાડી તપાસો અને આ ચપ્પલને સારું કરી આપો તો હું તમને થેન્ક યુ કહીશ, તમારો આભાર માનીશ. ત્યારબાદ જોઈએ આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો. અહીં તમને નંબર 1 દિવાસળીની આકૃતિ બનાવેલી છે અને નંબર 2 પણ દિવાસળીની આકૃતિ બનાવેલી છે. આ આકૃતિ ધ્યાનથી જોઈ લો, ત્યારબાદ આપણે તેના ઉપરથી તેના સવાલ જવાબ જોઈશું. જોઈએ નંબર 1, પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? તો તેનો જવાબ 26. પહેલી આકૃતિમાં 26 દિવાસળીની જરૂર પડી. નંબર 2,
पहली आकृति में केटला त्रिकोणों बनेला छे? तो के तेनो जवाब 14। पहली आकृति में 14 त्रिकोण बनेला छे। नंबर 3, बीजी आकृति में केटली दिवासळीनी जरूर पड़े? तो तेनो जवाब 13। बीजी आकृति में 13 दिवासळीनी जरूर पड़ी? तो तेनो जवाब। अने नंबर 2 में पण दिवास। जो विद्यार्थी मित्रों, हवे आपणे आकृति बनावू अने तेना आधारे जवाब लखवाना छे। तो विद्यार्थी मित्रों, आपणे 1 अने 2 नंबर में दिवासळीथी बनावेली आकृतिओ आपी छे। तो आपणे पाठ्यपुस्तक आधारित एनी अंदर नीचे प्रश्न आपेला छे, तो आपणे ए प्रश्ननो अभ्यास करवानो छे अने एना जवाब आपणे लखवाना छे। तो चालो विद्यार्थी मित्रों, आपणे प्रश्नोना जवाब लखी अने समझिए। तो पहेलो प्रश्न छे के पहली आकृति में केटली दिवासळीनी जरूर पड़ी? तो विद्यार्थी मित्रों, आपणे शुं करवानुं, आपणे पाठ्यपुस्तकनी अंदर आकृतिओ आपेली छे एनी ने आपणे दिवासळी गणवानी। तो एमां 26 दिवासळी आपेली छे, बरोबर? तो आपणे जवाबमां लखी शकी के पहेली आकृतिमां 26 दिवासळीनी जरूर पड़ी छे। बीजो प्रश्न छे, पहेली आकृतिमां केटला त्रिकोण बनेला छे? तो विद्यार्थी मित्रों, आपणे जो पहेली आकृति छे एनी अंदर त्रिकोण बनावेला छे, ए आपणे शुं करवानुं छे? गणवाना। केटला त्रिकोण छे? तो के 14 त्रिकोण छे। तो आपणे जवाबमां लखवानुं के पहेली आकृतिमां कुल 14 त्रिकोण बनेला छे। त्रीजो प्रश्न छे, बीजी आकृतिमां केटली दिवासळીની जरूर पड़ी? तो जवाबमां आवशे विद्यार्थी मित्रों 13 दिवासळીની जरूर पड़ी छे। त्यार पछी चौथो प्रश्न छे, बीजी आकृतिमां केटला चौरस बनेला छे? तो विद्यार्थी मित्रों, आपणे गणीशुं आकृति प्रमाणे। तो बीजी आकृतिमां 4 चौरस बनेला छे। नंबर 5, आकृति 1 करता आकृति 2 માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડે? જો બાળ મિત્રો, પહેલી આકૃતિમાં 26 દિવાસળીની જરૂર પડી હતી અને બીજી આકૃતિમાં 13 દિવાસળીની જરૂર પડી હતી, તો 26 માંથી 13 બાદ કરો તો કેટલી દિવાસળીની ઓછી જરૂર પડી? 13 દિવાસળીની। જો વિદ્યાર્થી મિત્રો, એવો 5મો પ્રશ્ન આપેલો છે આપણને, આકૃતિ 1 કરતા આકૃતિ 2 માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડે? તો જવાબમાં આવશે 13 દિવાસળી, કારણ કે આપણે 26 માંથી 13 બાદ કરીશું, બાકી રહેશે 13। તો એમાં જવાબમાં આવશે 5માનો જવાબ આવશે 13। ત્યારબાદ જોઈએ શબ્દ ચિત્ર ઓળખી અને શબ્દ લખો। અહીં આપણને ચિત્ર આપેલું છે, એ આપણે ચિત્ર જોઈને એનામાં શબ્દ લખેલા છે અને તે જોઈને તેનું શબ્દ નીચે લખીશું। તો સૌ પ્રથમ નંબર 1, અહીં આપણને બારમાસી લખેલું છે। ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે, તેમાં લખેલું છે નાક। ત્યારબાદ ત્રીજું ચિત્ર આપેલું છે, તેમાં લખેલું છે શબ્દ બગલો। જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ આપેલું છે કે શબ્દ ચિત્ર ઓળખો અને શબ્દ લખો। વિદ્યાર્થી મિત્રો, શબ્દ દ્વારા ચિત્ર બનાવેલું છે, જુઓ। તો આપણે પહેલું ચિત્ર ફૂલનું બનાવેલું છે, બરોબર? તો ફૂલ શેનું છે વિદ્યાર્થી મિત્રો? બારમાસીનું છે। તો એ બારમાસીનું ફૂલ કેવી રીતના બનાવ્યું છે? તો કે બારમાસીના જે શબ્દો આવે છે બ ર મ સ, તો બારમાસીના શબ્દો દ્વારા આખું ફૂલ બનાવેલું છે। તો આપણે નીચે લખવાનું કે આ બારમાસીનું ફૂલ છે। ત્યાર પછી બીજું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, નાકનું। તો આમાં નાક કઈ રીતે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એને જોવાનું કે શબ્દોની ગોઠવણી નાકમાં કઈ રીતે કરી છે, બરોબર? પછી વાંચી અને નીચે જવાબમાં લખવાનું કે આ નાકનું ચિત્ર છે અને નાક લખેલું છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એક ચિત્ર બગલાનું આપેલું છે। તો હવે આમાં બગલો કઈ રીતે લખ્યો છે એ આપણે જોવાનું અને એનું નામ પણ નીચે આપણે લખવાનું છે। નંબર 4 નંબરનું ચિત્ર, તેમાં લખેલું છે ડાળી। નંબર 5, તેમાં લખેલું છે આંખ। ત્યારબાદ 6 નંબરનું ચિત્ર, તેમાં લખેલું છે ઝાડ। જો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 3 ચિત્ર જોયા, એવી જ રીતના ચોથું ચિત્ર આપેલું છે ડાળી,
बराबर तो डाड़ी नु चित्र केवी रीतना बनाव्यु छे अने कई रीते डाड़ी लखी छे शब्दों नी उपयोग करीने तो आपणे जोवानुं अने नीचे चार नंबर मां खानु खाली आप्युं छे जे जग्या लीटी आपी छे एनी अंदर आपणे जवाब लखवानो के डाड़ी। एवी ज रीतना आपणे बीजुं एक चित्र आपेलुं छे आंखनुं ए शब्दनी गोठवणी द्वारा आंख लखेलुं छे विद्यार्थी मित्रों तो आपणे एना जवाबमां पण शुं लखीशुं आंख लखीशुं। त्यार पछी झाड़नुं चित्र आपेलुं छे झाड़नुं चित्र दोरवामां एने झाड़ना शब्दोनी गोठवणी कई रीते करी छे जुओ विद्यार्थी मित्रों के झाड़नुं वृक्ष भी बनी जाय अने एनुं नाम पण जोड़े लखाई जाय तो नीचे जवाबमां आवशे चार। त्यार बाद नंबर सात नंबर नुं चित्र तेमां लखेलुं छे ध्वजा। त्यार बाद नंबर आठ नंबर नुं चित्र तेमां लखेलुं छे दड़ो। त्यार बाद नंबर नौ તેમાં લખેલું છે ટિફિન। જો વિદ્યાર્થી મિત્રો આગળ છ ચિત્ર જોઈ ગયા એવી જ રીતના બીજા સાત આઠ અને નવ એમ ત્રણ ચિત્ર બીજા આપેલા છે તો એમાં પણ એવું લખે જો ચિત્રમાં શબ્દો દ્વારા ચિત્રની ગોઠવણી કરી છે ચિત્રની અંદર તો એક ધજાનું ચિત્ર દોરી લે છે એની અંદર ધ અને જા એવા બે શબ્દો લખેલા છે તો આપણે જોઈ અને નીચે જવાબની અંદર ખાલી જગ્યામાં આપણે ધજા લખવાનું રહેશે। એવી જ રીતે દડાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો તો દડાનું ચિત્ર બી દોરેલું છે અને નીચે ખાલી જગ્યા આપેલ છે તો એની અંદર જવાબમાં આપણે લખશું દડો। ત્યાર પછી એક સરસ મજાનું ટિફિનનું ચિત્ર દે હવે ટિફિનના ચિત્રની અંદર ટિફિન એવો શબ્દ લખેલો છે તો કઈ રીતે લખેલો છે એ જોતા જવાનું વાંચતા જવાનું સમજવાનું અને નીચે આપણે જવાબની અંદર ટિફિન લખીશું। જોઈએ ખોટો શબ્દ પર ચોરસ કરો હવે જે આપણને ખોટો શબ્દ લાગે તેના પર આપણે ચોરસ કરીશું। જોઈએ નંબર 1 જ્યોજ કાળક કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે છે તો અહીં આપણને કાળક અને કાગળ આપેલું છે તો તેમાં ખોટો શબ્દ કાળક છે તેના ઉપર કરીશું ચોરસ। નંબર 2 જો વિદ્યાર્થી મિત્રો સમજી લો શું છે એના પછી તો કે ખોટો શબ્દ પર ચોરસ કરો હવે આપણે આમાં સાચું અને ખોટો બંને શબ્દો આપેલા છે વાક્યની અંદર તેમાં જે ખોટો શબ્દ હોય એની ઉપર આપણે એક ચોરસ કરવાનો રહેશે તો ચાલો આપણે આગળ સમજીએ તો પહેલું જ આપેલું છે જ્યોર્જ કાગળ ઓબ્લિક કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો કાગળની સાચી જોડણી કઈ આવશે તો સાચો શબ્દ શોધી એની ઉપર આપણે ચોરસ કરીશું તો જ્યોર્જની બાજુનું જે કાગળ લખ્યું છે કાળક છે એ ખોટો શબ્દ છે ખોટા શબ્દ ઉપર આપણે ચોરસ કરવાનું છે તો ખોટા શબ્દ ઉપર ચોરસ કરી નાખશું અને સાચો શબ્દ આપે એમને એમ રહેવા દેશું અને પછી ત્યારબાદ જોશું કે જ્યોર્જ કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે છે। ત્યાર પછી બીજો શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો દાદા રકાબીમાં કે રબાકીમાં કોફી પીવે છે વિદ્યાર્થી મિત્રો આપણે કોફી કે ચા પીતા હોય તો એ રકાબીનો ઉપયોગ કરે બરોબર રબાકીનો ઉપયોગ કરે નહીં તો ખોટો શબ્દ શું છે આમાંથી રબાકી તો દાદા રકાબીમાં કોફી પીવે છે તો રબાકી છે એનામાંથી ખોટા શબ્દ ઉપર આપણે લાલ ચોરસ કરીશું। દાદા રકાબીમાં અને રબાકીમાં કોફી પીવે છે તો અહીં આપણને ખોટો શબ્દ રબાકીમાં છે તો તેના ઉપર ચોરસ કરીશું। નંબર 3 પેન્સિલથી કે પેન્સિલથી લખેલું ભૂસી શકાય છે તો અહીં આપણને પેન્સિનલ એવી રીતના આપેલું છે તો તે શબ્દ ખોટો છે તો તેના ઉપર ચોરસ કરીશું। ત્યારબાદ નંબર 4 મેઘાએ લાલ રંગ રંગના ફુગ્ગા ફૂલાવ્યા અહીં તમને રંગ એ ર ઉપર ટપકું આપેલું છે અને બીજામાં રગ ઉપર ટપકું આપેલું નથી તો અહીં આપણને ખોટો શબ્દ રગ તો તેના ઉપર ચોરસ। નંબર 5 અગજર અને અજગર ઝાડને વીંટળાઈ ગયો તો અહીં આપણને ખોટો શબ્દ અગજર આપેલું છે તેના ઉપર ચોરસ। જો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બે સમજ્યા ત્યાર પછી ત્રીજું છે પેન્સિલથી કે પેન્સિલથી લખેલું ભૂસી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો પહેલું જ લખ્યું છે જે પેન્સિલથી એ સાચું છે
तो एनी बाजू में जे पेंसिल एक खोटू लखी छे तो आपे जे खोटो शब्द छे एना ऊपर आपे चोरस करीशु अने बाकी साचू रहेवा देशु। पेंसिल थी लखेलू भूसी सकाय छे। त्यार पछी चोथू छे मेघाए लाल रंग के रगना फुगा फुलाव्या। तो विद्यार्थी मित्र रगना आवे शू आवशे रंग र ऊपर अनुस्वार आवशे एटले रंग कहेवाय। तो साचो आवशे मेघाए लाल रंग ना फुगा फुलाव्या। त्यार पछी पांचमू छे के अगजर अथवा तो अजगर झाड़ ने वीचड़ाई गयो। विद्यार्थी मित्रों अजगर कहेवाय अगजर कहेवाय नहीं। तो अगजर छे खोटो शब्द छे तो एना ऊपर आपे चोरस करीशु अने साचु वाक्य थशे के अजगर झाड़ ने वीचड़ाई गयो। चालो आगळ लईए। नंबर 6 वाळ कापवा वाळन के वाणन પાસે જવું પડે તો અહીં આપણને ખોટો શબ્દ વાણંદ તેના ઉપર ચોરસ। નંબર 7 ફિરદોસ નમૂના પ્રમાણે કે પ્રણામે કાગળનો પંખો બનાવે કે બવાને છે તો અહીં આપણને બે ખોટા શબ્દ આપેલા છે તો તેમાં પહેલા જોઈએ પહેલો ખોટા શબ્દ ઉપર ચોરસ કરીએ તો પ્રણામે ત્યારબાદ બીજો શબ્દ બવાને। નંબર 8 શ્વાસ છો શ્વાસ અને શ્વાસો શ્વાસ બોલવામાં તકલીફ અને તલકી પડે છે અહીં પણ આપણને બે શબ્દ આપેલા છે તો પહેલો ખોટો શબ્દ ઉપર ચોરસ કરીએ શ્વાસ છો શ્વાસ અને ત્યારબાદ બીજા શબ્દ ઉપર તલકીફ। નંબર 9 અહીં અલગ અને આગળ રંગના કાગળના ટુકડા ચોડાતો અને ચોટાડો અહીં આપણને ફરી બે આપેલા છે શબ્દ તે તેમાં સૌ પ્રથમ પહેલો જોઈએ તેમાં આવશે આગળ અને ત્યારબાદ ચોડાતો। જુઓ વિદ્યાર્થી મિત્રો નંબર 10 હવે આપણે છઠ્ઠો શબ્દ લઈએ વાળ કાપવા વાણંદ કે વાણંદ પાસે જવું પડે તો વિદ્યાર્થી મિત્રો વાળ કાપવા વાણંદ પાસે જવું પડે છે તો વાણંદ એ શબ્દ ખોટો છે તો આપણે એના ઉપર ચોરસ કરીશું। ત્યાર પછી સાતમું છે ફિરદોસ નમૂના પ્રમાણે કે પ્રણામે કાગળનો પંખો બનાવે કે બવાને છે તો આમાં બે શબ્દ ખોટા આપેલા છે તો બે શબ્દ શોધી આપણે એના ઉપર ચોરસ કરીશું। તો એ સાતમા વાક્યની અંદર પ્રણામે અને બવાને બંને ઉપર આપણે ચોરસ કરીશું। ત્યાર પછી આઠમું છે છશ્વાસ સો શ્વાસ અને બીજું છે સ્વાચો શ્વાસ બોલવામાં તકલીફ કે તલફીક પડે છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાચો શ્વાસ કહેવાય અને તકલીફ કહેવાય બરોબર। તો ખોટા શબ્દ છે છશ્વાસ સો શ્વાસ અને તલફીક તો એ બંને ઉપર આપણે ચોરસ કરીશું। ત્યાર પછી નવમું આપેલું છે અહીં અલગ આગળ રંગના કાગળના ટુકડા ચોટાડો ચોટાતો ચોટાડો તો આમાં ખોટો શબ્દ આવશે આ ગળ અને ચોડાતો આ બે શબ્દ ખોટા છે વાક્યની અંદર આપણે એના ઉપર ચોરસ કરીશું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દસમું આપેલું છે જલે જબેલી અને જલેબી સાથે ફાફડા અને ફાટફા ખવાય તો સૌ પ્રથમ પેલું જોઈએ તો તેમાં જબેલી અને ત્યારબાદ બીજું તો ફાડફા। નંબર 11 મેં ગરમા ગમર અને ગરમા ગરમ દધુ અને દૂધ પી ધુ તો પેલા ગરમા ગમર અને દ ધુ તેના પર ચોરસ જો વિદ્યાર્થી મિત્રો દસમું છે ચબેલી અને જલેબી સાથે ફાફડા કે ફાડફા ખવાય તો વિદ્યાર્થી મિત્રો પેલું છે જબેલી એ ખોટો શબ્દ છે અને આમાં ફાડફા એ પણ ખોટો છે તો ખોટા શબ્દ ઉપર આપણે ચોરસ કરીશું અને જલેબી સાથે ફાફડા ખવાય એવું વાક્ય થશે। ત્યાર પછી 11મું છે મેં ઘરમાં ગમર અથવા તો ગરમા ગરમ દધુ કે દૂધ પીધું તો વિદ્યાર્થી મિત્રો
ગરમા ગમર ખોટો શબ્દ છે અને દધ છે એ ખોટો શબ્દ છે તો આપણે એના ઉપર ચોરસ કરીશું અને સાચો શબ્દ રહેવા દઈશું તો મેં ગરમા ગરમ દૂધ પીધું એ રીતના વાક્ય બનશે ત્યારબાદ ગીત જોઈએ આંગળીનો જાદુ અહીં આપણને અલગ અલગ આંગળીના જાદુ બતાવેલા છે તેનો આપણે જોઈશું તો જોઈએ આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ અહીં આપણને જાદુ બતાવેલો છે તો પહેલો જાદુ જોઈએ મારા આંગળામાંથી બે હરણ બની જાય ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય શું કહે છે કે મારા બે આંગળામાંથી હરણ બની જાય છે અને તે ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારે ત્યારબાદ બીજો જાદુ જોઈએ મારા આંગળામાંથી પતંગિયું બની જાય ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય મારા આંગળાથી શું બની જાય પતંગિયું બની જાય અને એ ઉડીને ફૂલ પર બેસે અને એ ફૂલ બની જાય જો વિદ્યાર્થી મિત્રો હવે એક સરસ મજાનું ગીતડું આપેલું છે આપણને તો એ ગીતડા દ્વારા આપણે સમજ મેળવીશું બરોબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આંગળાનો જાદુ છે વિદ્યાર્થી મિત્રો આપણે આંગળીઓ છે એ અલગ અલગ પ્રકારે અલગ અલગ રીતે ગોઠવીએ મુદ્રાઓ ગોઠવીએ તો એનો આકાર અલગ અલગ બની જાય કે પ્રાણીઓ કે પક્ષી જેવો અથવા તો જીવજંતુ જેવો આકાર બની જાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક ગીત લઈએ આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ મારા આંગળામાંથી બે હરણ બની જાય ઊંચા કાન કરીએ તો ઠેકડા મારતા જાય વિદ્યાર્થી મિત્રો આપણા હાથને એવી રીતે ગોઠવવાનું કે હરણ જેવું મુખ બની જાય અને એના કાન હોય એ રીતે બે આંગળીઓ ગોઠવાઈ જાય તો એ રીતે આ કાવ્યની અંદર ગીતની અંદર આપેલું છે કે મારા આંગળામાંથી બે હરણ બની જાય છે અને ઊંચા કાન કરીને તો ઠેકડા મારતા મારતા જાય છે ત્યાર પછી બીજું છે વિદ્યાર્થી મિત્રો મારા આંગળામાંથી પતંગિયું બની જાય ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય હવે એમ કે છે કે મારા હાથને આપણે હાથને એવી રીતે ગોઠવણી આકૃતિ ગોઠવવાની એ હાથનો આકાર કેવો બની જાય વિદ્યાર્થી મિત્રો પતંગિયા જેવો બની જાય અને ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય એમ કહેવા માંગે છે હવે આપણે બે હાથને આંગળાઓ હલાવીએ એટલે પતંગિયું ઉડતું હોય એવો આકાર બની જતો હોય છે વિદ્યાર્થી મિત્રો તો હવે ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય એવું કહેવા માંગે છે જે થાય મારા આંગળામાંથી શું બની જાય માછલી બની જાય અને એ પાણીમાં સરળ સરળ કરતી તરતી જાય ત્યારબાદ બીજો જાદુ જોઈએ આંગળાથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય આંગળાથી પીછી પકડું રંગો નવા ભરાય શું કહે છે કે હું આંગળાથી પેન્સિલ પકડું તો મારું ચિત્ર સરસ દોરાય અને હું આંગળાથી પીછી પકડું તો મારા રંગો નવા નવા ભરાય ત્યારબાદ બીજો જોઈએ ક્યારેક મારી આંગળીઓ આ તોફાની થઈ જાય શું કહે છે કે મારી આંગળીઓ ક્યારેક તોફાન થક કરવા માંડે ત્યારે કાનમાં જઈને ખણખણ ખણખણ કરતી આવું ન કરાય આવું ન કરાય એવું કરે જ્યારે મારી આંગળીઓ તોફાન કરવા માંડે છે ત્યારે એ કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય આવું ન કરાય એવું કહે છે જો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજી આકૃતિ આપેલી છે હાથની મુદ્રાઓ અલગ અલગ છે તો મારા આંગણામાંથી માછલી બની જાય પાણીમાં એ સરસર ઉતરતી ઉપર નીચે થાય હવે એમ કે છે કે મારા હાથની હું આંગળીઓને એવી રીતના ગોઠવું કે માછલી જેવો આકાર બની જાય અને પાણીમાં હવે વ્યવસ્થિત આમ અંગૂઠા ચલાવીએ તો એ કેવી રીતના કે આમ માછલી પાણીમાં તરતી હોય એવું લાગે એટલે કે પાણીમાં એ સરસર તરતી ઉપર નીચે થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે હાથની અલગ અલગ મુદ્રાઓ બનાવી આકૃતિ બનાવી અને વ્યવસ્થિત એવી રીતના ગોઠવણી કરીને આપણે અલગ અલગ આકાર બનાવીને આ રીતે સરસ મજાની રમત રમી શકીએ છીએ ત્યાર પછી આપ્યું છે આંગળાથી પેન્સિલ પકડું તો ચિત્ર સરસ દોરાય આંગળાથી પીચી પકડું તો રંગો નવા ભરાય એમ કે છે કે જો હું હાથથી પેન્સિલ પકડું છું તો મારા સરસ મજાના ચિત્રો પણ દોરાય છે અને આંગળાથી પીચી પકડું તો રંગો પણ સરસ મજાના ભરાય છે ત્યાર પછી ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય એવું કે છે હવે ક્યારેક આપણે કાનની અંદર ચરાવે તો વિદ્યાર્થી મિત્રો
આપણે શું કરીએ છીએ, કાનની અંદર આંગળી નાખી દઈએ તરત જ, બરોબર? તો કાવ્યની ગીતની અંદર એમ જ કહ્યું છે કે ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, મારી આંગળી છે એ તોફાન કરતી થઈ જાય છે, કાનમાં જઈને ખણખર કરતી આવું ન કરાય, એમ કે છે કાનમાં જઈને ખણખર કરતી આવું ન કરાય એમ પણ કહે છે. અને આ ગીતના લેખક છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ વર્મા. જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4 સસલાની પાછળ શું છે, કૂતરું, બરોબર? તો આપણે આ પાઠની અંદર ભાગે સમજ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પણ કઈ ખાલી જગ્યાઓ આપેલી છે પ્રશ્નના જવાબની, એની અંદર તમારે લખવાનું રહેશે જવાબમાં, અથવા તો તમારે નોટ ની અંદર આ રીતે વ્યવસ્થિત લખાણ કરવાનું રહેશે. લેશન કરતા રહેજો, અને જો તમે લેશન કરો છો તો અમને ગ્રુપની અંદર ખાસ ફોટા અને અથવા જો વિડીયો બનાવતા તો વિડીયો પણ મૂકવાનો રહેશે.